नमस्कार विद्यार्थी मित्रों, हूँ चेतन प्रजापति। मित्रों, 2021 नु वर्ष तमारा माटे एक सुवर्ण तक लईने आव्यु छे। माटे सपना ने करो साकार, मेहनत ने आपो आकार। तो मित्रों, गुजरात पोलिस दल में पोलिस सब इंस्पेक्टर ने असिस्टंट पोलिस सब इंस्पेक्टर नी भर्ती आवी गई छे, जेनी संख्या लगभग 382 छे ने फॉर्म भरावाना 16 मार्च थी शुरू थवाना छे। तो तेना विषे आपणे विगतवार माहिती मेळवीए तो 382 जग्याओ माटेनी भर्ती प्रक्रिया शुरू करी देवाई छे, अने जे न्यूज चेनलमां पण तेना समाचार आवी गया छे, जे पूरेपूरी रीते लीगली छे। मित्रों, गुजरात पोलिस दल वर्ग 3 जग्याओनी सीधी भर्तीथी जाहेरात आवी गई छे। जाहेरात क्रमांक पण तमे जोई शको छो। तो गुजरात पोलिस दळमां पोलिस सब इंस्पेक्टर केडरनी बिन हथियारधारी PSI, जेमा पुरुष तथा स्त्रीओ तथा हथियारधारी PSI, तदुपरांत इंटेलिजेंस ऑफिसर जेमा पुरुष अने महिलाओं तथा बिन हथियारधारी मददनीश सब इंस्पेक्टर एटले के ASI ની જગ્યાઓ બહાર પડી રહી છે। જે ક્લાસ 3 જગ્યાઓ છે જેની સંખ્યા 382 છે, માટે તમારા માટે ખૂબ જ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે। માટે મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ। આના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો સૌ પ્રથમ છે બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તેની 202 જગ્યાઓ છે। એ ઉપરાંત બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે 98 જગ્યાઓ છે। મહિલાઓ માટે ખૂબ જ સારી એવી તક છે મિત્રો। એ ઉપરાંત હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષમાં 72 જગ્યાઓ છે। ઇન્ટેલિજન્સ ઓફિસરની પણ 18 જગ્યાઓ છે। ઇન્ટેલિજન્સ ઓફિસર મહિલાઓ માટે 9 જગ્યાઓ છે। બિન હથિયારધારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર ASI 659 જગ્યાઓ છે। એ ઉપરાંત બિન હથિયારધારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટેની 324 જગ્યાઓ છે। આમ મળીને કુલ 382 જગ્યાઓ બહાર પડી રહી છે। મિત્રો, છેલ્લા 4 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન આ જગ્યાઓ બહાર પડી છે અને જગ્યાઓની સંખ્યા પણ સારી છે, કારણ કે અગાઉના વર્ષોમાં તો લગભગ 400-500 જગ્યાઓ જ બહાર પડતી હતી, એટલે આ વખતે 382 જગ્યાઓ બહાર પડી છે, જે તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે। મિત્રો, આ તમામ જે જગ્યાઓ છે એના પૈકી અનામત વર્ગની જગ્યાઓની વિગતો ઓજસની જે વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવનાર છે, મિત્રો મૂકી દીધેલી છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડની જે સૂચનાઓ છે 16/3/2021 રોજ ઓજસની જે વેબસાઇટ છે એના ઉપર એ અપલોડ થઈ જશે, અને ફોર્મ ભરાવવાના પણ શરૂ થઈ જશે 16 તારીખથી બપોરે 2 વાગ્યાથી 31/3/2021 રાત સુધી તે ફોર્મ ભરી શકાશે। તો ઓજસની જે વેબસાઇટ છે તેના પર તમને સંપૂર્ણ માહિતી મળી શકશે મિત્રો। આ ઉપરાંત તમારી જે શૈક્ષણિક લાયકાત છે, વયમર્યાદા છે, એ ઉપરાંત જે અગત્યની મહત્ત્વની સૂચનાઓ છે એ તમામ સૂચનાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર છે। તો તે તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી યોગ્ય રીતે ફોર્મ ભરવા, ઓનલાઈન અરજી કરવાની રહેશે। એમાં તમારી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, તમામ માહિતી આપવાની હોય છે। ઓનલાઈન અરજી કર્યા પછી અરજી જ્યારે કન્ફર્મ થાય એપ્લિકેશન, તો પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે, જેથી ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે મિત્રો। એ ઉપરાંત ઉમેદવારે તમામ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે, અને જે અરજી છે એ ટપાલ દ્વારા કે કોઈ પણ કચેરીમાં અરજી પત્રક મોકલવાની રહેશે નહીં, અરજી પત્રક હંમેશા ઓનલાઈન કરવાની રહેશે। અને ભરતી અંગેના જે નિયમો છે, જે ઠરાવો છે, તમે અહીં આપેલી વેબસાઇટ ઉપર જોઈ શકો છો મિત્રો। તો 12/3/2021 રોજ આ એક જાહેરાત બહાર પડી છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ 2021 જે IPS વિકાસ સહાયક સહાય સાહેબ દ્વારા બહાર પાડવામાં આવી છે। તો તમારે પૂરેપૂરી મહેનત કરવી અને કામે લાગી જાઓ, એવી નર્મદે કહ્યું છે, યા હોમ કરીને પડો ફતે છે આગે।